દીકરાને જોવા માટે આવે છે, બરાબર દીકરાની ઘરે આવે છે, દરવાજો ખોલે છે, બરાબર રવિવાર હતો એટલે સાહેબ ઘરમાં હતા, દીકરાના દીકરાઓ પણ રમતા હતા, પત્ની પણ ઘરમાં કામ કરતા હતા. પત્નીએ ચોખ્ખું કીધું તો મારે તમારી માં હારે ન જોઈએ અહીંયા કોઈ દિવસ. અને એમાં બરાબર ડોરબેલ વગીડો એટલે સાહેબ પોતે દરવાજો ખોલવા ગયા. દરવાજો ખોલ્યો અને અવાક સામે માં ઉભી છે અને માનું કદરૂપ આ રૂપ જોઈ, બેડોળ રૂપ જોઈ અને દીકરાઓ ગભરાઈ ગયા અને એના છોકરાઓ અંદર ગયા ગયા. અને એ સમયે આ દ્રશ્ય જોઈ અને ફરી પાછા સાહેબ તાડુકા કે તને અહીંયા કોણે આવવાની, તું મરી કેમ ન ગઈ? ન બોલવાના શબ્દ બોલે છે, મારા દીકરાઓ ડરી ગયા, આમ છે તેમ છે. અને માં પાછી રડતા રડતા વહી ગઈ. આ ઘરે આવી છે, સમય ઘણો વ્યતીત થઈ ગયો. એમાં એક વખત ગામડામાં જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા સાહેબા દીકરો, એ દીકરાને એ સ્કૂલના સાહેબોએ એક આયોજન કર્યું કે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીને બોલાવીને આપણે સન્માન કરવું છે, જે સારી પોસ્ટ ઉપર છે એનું સન્માન કરવાનો આગ્રહ રાખ્યો. એટલે એક આયોજન કર્યું અને એ આયોજનમાં ગામડે જવા માટે પત્ની તો ના પાડી દીધી. એટલે પતિને થયું મારે જવું તો છે જ એકવાર ગામડે, મારે સ્કૂલ જોવા જવી છે, મારા મારા મિત્રોને મળવા જવું છે. એટલે એમણે વ્યવસાય અર્થે હું 2-3 દિવસ બહારગામ જાઉં છું આવું બહાનું કાઢી અને પોતે ગામડે આવે છે. સ્કૂલે ગયો, સ્વાગત વિધિ થઈ ગઈ, બધું થયું. પછી એને થયું લાવ મારું ઘર જોતો જાઉં, ઘર માને મળવું એમ નહીં, ઘર જોવા જવું છે. અને ઘર જોવા જવું છે, જે ઘરે આવે છે ત્યાં મોટું તાળું લગાડ્યું છે. પાડોશીને પૂછ્યું કે આજ મારા ઘરે તાળું કેમ છે? મારી માં કઈક અહીંયા હતી ને, રહેતી હતી ને એક ડોશીમાં અહીંયા, તો કહે છે ભાઈ એ ડોશીમાં થોડા દિવસો પહેલા મૃત્યુ પામ્યા છે, એ ડોશીમાં મરી ગયા છે. પણ એને એમ કહ્યું હતું કે મારો દીકરો અહીંયા આવવાનો છે અને મારા દીકરાને મારું એક આ મારો પત્ર આપજો ને, આ તમારા માટે પત્ર તમારા માં આપી ગયા છે, લ્યો આ પત્ર. પત્ર ખોલ્યો, માં મરી ગઈ છે, એનું દુઃખ નથી જરાય હો, મોઢા પર એક પણ જાતનો લેશ માત્ર કોઈ દુઃખ નથી. પત્ર ખોલ્યો, વાંચે છે માએ લખ્યું છે કે ભાઈ દીકરા તમારા ઘરે આવી તમને નહોતું ગમ્યું, પણ હું માં હતી એટલે મને બહુ તમને જોવાની ઈચ્છા થઈ હતી, એટલે હું આવી હતી તમારા દીકરાને રમાડવાની મારી ઈચ્છા હતી, પણ તમારા દીકરાઓ મારાથી ડરી ગયા, મને માફ કરજો, મારા લીધે તમારા દીકરાઓ ડરી ગયા હતા, પણ મારા આશીર્વાદ છે દીકરાઓ તમે સુખી થાજો, તમારા દીકરાઓ પણ ભણી ગણીને બહુ મોટા ઓફિસરો બને. માએ અંતરના આશીર્વાદ આપીને એટલું કહ્યું, છેલ્લે લખ્યું ભાઈ તમે મને આંધળી આંધળી કહેતા હતા ને બાપ, પણ હું આંધળી છું એક જ કારણ છે કે ભાઈ તું નાનો હતો ને દીકરા ત્યારે એક અકસ્માત થયો હતો અને એ અકસ્માતમાં તારી એક આંખ ફૂટી ગઈ હતી અને એ આંખ તું એક આંખ વાળો જીવન કેમ જીવે, એટલે મને એમ થયું કે મારી તો ઉંમર હવે પૂરી થઈ જવા આવી છે, એટલે મેં મારી એક આંખ કાઢીને દીકરા તને આપી હતી, આજ હું આંધળી છું એનું મૂળ કારણ તું છે, મારી એક આંખ કાઢીને મેં તને આપી હતી, કારણ તમે આખી દુનિયાને જોઈ શકો એટલા માટે ભાઈ બસ સુખી થાજો મારા દીકરા. આટલું કહીને પત્ર પૂરો થયો. માની આંખમાં જે અશ્રુ હતા એ આસુડા માનો પત્ર વાંચીને આ દીકરાની આંખમાં વહી ગયા કે મારી માને ઓળખી ન શકો. આપણું પણ આવું જ થાય છે, જ્યારે મા બાપ જીવતા હોય ને ત્યારે આપણે એને ઓળખી નથી શકતા અને મર્યા પછીના ફોટાને જોઈ જોઈને આપણે રેડ્યા કરીએ છીએ. આ સંસારમાં યુવાનોને મારી પ્રાર્થના છે કે ગમે તેટલો પૈસો કમાવ તમે, તમારી પાસે 8 લાખ રૂપિયો આવી જાય, પણ જો એ રૂપિયાથી તમારા મા બાપ જો રાજી ન હોય ને તો તમારી પાસે કાંઈ જ નથી આ સંસારમાં. યાદ રાખજો, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે નાનો ઠર્યા, લાખો પણ મા બાપ જે ના નોઠ્યા.
परमेश्वर पण पशु कहवायो आ संसार।